नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपने यूट्यूब चैनल तपोवन साइंस एकेडमी में हूँ शिल्पा मैम, आप सर्वे विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। JEE नीट केमिस्ट्री 12th साइंस लेक्चर 22 चैप्टर नाइट्रोजन कंटेनिंग कम्पाउंड्स। चलो नाइट्रोजन युक्त कार्बनिक संयोजनों जे छे एनी अंदर याद हो तो आपणे शुं जोता था, तो नॉर्मली आपणे रिएक्शन जोता था, केमिकल प्रॉपर्टीज ऑफ साइनाइड कम्पाउंड्स। ओके, तो साइनाइड कम्पाउंड छे एनी केमिकल प्रॉपर्टीज़ में फर्स्ट ऑफ ऑल आपणे जोयुं हाइड्रोलिसिसनी प्रोसेस। देर आर टू टाइप्स ऑफ हाइड्रोलिसिस इज पॉसिबल विथ साइनाइड कम्पाउंड्स एंड दे आर कम्प्लीट हाइड्रोलिसिस एंड पार्शियल हाइड्रोलिसिस। बराबर, कम्प्लीट हाइड्रोलिसिसनी प्रोसेस याद हो तो लास्ट में तमने एसिड मळे छे प्लस अमोनिया मळे छे। जर पार्शियल हाइड्रोलिसिसनी प्रोसेस जो आपणे करावीए तो आपणी फाइनल प्रोडक्ट जे छे बराबर ए अमाइड संयोजन होय छे। देन वी हेव कम्प्लीटेड रिएक्शन विथ HCl गैस। याद हो तो आप जारे HCl गैस साथ प्रोसेस करी तो आपने इमिनो क्लोराइड मळे छे। ओके, अने जो आपणे बे मोल HCl साथ इनक्रेस प्रोसेस करी तो आपने एमिनो क्लोराइड मळे छे। बराबर, तो इमिनो क्यारे मळे, जारे डबल बॉन्ड होय। ओके, एमिनो जारे सिंगल बॉन्ड NH2 होय। ओके, तो तमे प्रोसेस जे छे एने प्रॉपर समझशो तो आई थिंक इट्स नॉट मच डिफिकल्ट टू अंडरस्टेन्ड। ओके, चलो सेकेंड आपणे જોયું હાઇડ્રોજન સલ્ફાઇડ H2S સાથેની પ્રોસેસ એન્ડ લાસ્ટ વન રિએક્શન જોઈએ આપણે અમોનિયા સાથે પ્લસ પ્રાઇમરી એમાઇન સાથે। ઓકે, ચાલો હવે આગળ પ્રોસેસીસ જોશું આપણે। બરાબર, ચાલો તો એ પ્રોસેસમાં એટલે ફોર પ્રોસેસ થઈ ગઈ ફિફ્થ નંબરની રિએક્શન। ફિફ્થ નંબરની રિએક્શન જે છે એ રિએક્શન આવશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા, તો ક્યારેય નહીં જાય, ગ્રિગ્નાર્ડ તો હંમેશા રહેશે। બરાબર, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા। આઈ નો યુ આર વેરી વેલ અવેર દેટ વોટ ઇઝ ધ કેમિકલ ફોર્મ્યુલા ઓફ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, આર એમ જી એન્ડ એક્સ। બરાબર, આર એમ જી એક્સ જે છે એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટની કોમન ફોર્મ્યુલા છે। ઓકે, ચાલો રિએક્શન ઇનકેસ આપણે જોઈએ કે સાયનાઇડ સાથે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ઇથર સોલ્વન્ટમાં રિએક્શન કરે તો વોટ ઇઝ ધ ફાઇનલ પ્રોડક્ટ ઓફ અવર રિએક્શન? ઓકે, ચાલો માનો કે હું કોમન રિએક્શન લઉં કે આર સી ટ્રિપલ બોન્ડ એન સાયનાઇડ સંયોજન, એની રિએક્શન માનો કે હું કરાવું આર ડેશ એમ જી એક્સ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે। બરાબર, અને રિએક્શનમાં આપણો સોલ્વન્ટ કયો રહેશે? ઇથર। ઇથર જે છે અહીંયા સોલ્વન્ટ તરીકે વર્તે છે, ઇટ્સ નોટ અ કેટાલિસ્ટ, ઓકે, કોઈ ઉદ્દીપક નથી। ચાલો હવે પ્રોસેસ થઈ અને આપણી ફાઇનલ પ્રોડક્ટ શું હશે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે। ઓકે, તો પ્રોસેસથી તમારે હંમેશા એટલું યાદ રાખવાનું કે આ જે આલ્કાઇલ ગ્રુપ તમને દેખાય, આલ્કાઇલ સમૂહ, બરાબર, એ હંમેશા કાર્બન ઉપર જતો હોય। તમે આલ્ડિહાઇડમાં ગ્રિગ્નાર્ડ પ્રોસેસ કરાવો, કિટોનમાં કરાવો, એની વન કમ્પાઉન્ડ, બરાબર, કોઈ પણ કમ્પાઉન્ડમાં તમે જ્યારે પણ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે પ્રોસેસ એની કરાવો છો ત્યારે હંમેશા આલ્કાઇલ ગ્રુપ જે છે એ કાર્બન ઉપર એડ થશે। ઓકે, દેન આપણને શું મળશે? તો આર કાર્બન ઉપર આવી જશે, આર ડેશ, દેન અહીંયા શું બાકી રહેશે? ડબલ બોન્ડ। હવે જ્યાં ડબલ બોન્ડ બાકી રહેશે ને ત્યાં શું જોડાઈ જશે? એન એમ જી એક્સ, આવી પ્રોડક્ટ આપણને મળશે। રેડી, તો અહીંયા જે પ્રોડક્ટ મળી છે એ કોઈ ફાઇનલ પ્રોડક્ટ નથી। રેડી, તો આગળ પ્રોસેસ થશે, હવે આગળ જે પ્રોસેસ થશે એમાં શું મળશે? તો નોર્મલી ગ્રિગ્નાર્ડ રિએક્શન જ્યારે પણ તમે જોશો, ઇવન આલ્ડિહાઇડ ઓર સમટાઇમ્સ ઇન કિટોન, ઓકે, તો ફાઇનલી તમે એવું જોશો કે એની હાઇડ્રોલિસિસની પ્રોસેસ પછીથી કરવામાં આવે, ઇન પ્રેઝન્સ ઓફ H+ એસિડિક હાઇડ્રોલિસિસ કરવામાં આવે। ઓકે, તો એસિડિક હાઇડ્રોલિસિસ જ્યારે પણ કરાવો ને ત્યારે કન્ડિશન શું થાય કે એમ જી એક્સ જે છે ને એની વચ્ચે કોણ ગોઠવાઈ જાય? OH, રેડી, OH ગોઠવાઈ જાય। આ જે નાઇટ્રોજન છે, અને તમે વિચારો કે શું અહીંયા કંઈ નાઇટ્રોજન તો છે નહીં, તો હાઇડ્રોજન આપવા પડે તો શું બનતું હશે? અમોનિયા, ઇઝી। દેન ઓક્સિજન બાકી રહેશે, એ અહીંયા આવશે, આપણને કેટલી પ્રોડક્ટ મળવાની છે? 3। કઈ રીતે? તો ધ્યાન આપો, ફાઇનલ પ્રોડક્ટમાં આર એઝ ઇટ ઇઝ કાર્બન, કાર્બન ઉપર અહીંયા આર ડેશ ડબલ બોન્ડ, કોણ આવી જશે? ઓક્સિજન। તો આજે આપણી પ્રોડક્ટ છે ને તમે જોઈ શકો કિટોન છે, શું છે ભાઈ? કિટોન। સેકન્ડ,
અહીંયા 2 મોલ્સ ઓફ યુઝ થશે, કારણ કે 2 ઓક્સિજનની જરૂર પડશે. હાઇડ્રોજન ટોટલ 4 છે ને, 4માંથી 3 હાઇડ્રોજન આને આપો, એટલે બીજી પ્રોડક્ટ શું બનતી હશે? અમોનિયા. ચાલો 1 ઓક્સિજન વયો ગયો, બરાબર, 3 હાઇડ્રોજન જતા રહ્યા, વધ્યું શું? 1 ઓક્સિજન, 1 હાઇડ્રોજન OH અહીંયા દાખલ થશે. તો 3rd નંબરની જે પ્રોડક્ટ છે આપણી, બરાબર, એ આવશે MgOH અને અહીંયા શું આવશે? X, બરાબર. આવી પ્રોડક્ટ આપણને મળે તો મતલબમાં આપણી ફાઇનલ પ્રોડક્ટ શું આવશે? કીટોન. તો ઇનકેસ એવું બની શકે કે જ્યારે તમે લેશન સ્ટડી કરો કે પ્રેપરેશન ઓફ કીટોન કમ્પાઉન્ડ્સ, ત્યારે તમે આ રિએક્શન લઈ શકો. જરૂરી નથી કોઈ ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર યુઝ થતી હોય તમે એ જ રિએક્શન યુઝ કરો, બરાબર. બને છે કીટોન, તો તમે આ ચોક્કસથી લઈ શકો. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ લઈને કામ કરીએ. લાઈક આપણી પાસે છે CH3C BBN, દેન આપણે એની રિએક્શન કોની સાથે કરાવશું? CH3MgI સાથે, રાઈટ, મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે. ઓકે, ઇથર એઝ અન સોલ્વન્ટ યુઝ કરશું, ઇટ્સ નોટ અ કેટેલિસ્ટ. ઓકે, ચાલો પ્રોડક્ટ શું મળવાની છે? બહુ સિમ્પલ વસ્તુ છે કે આ જે કાર્બન દેખાય છે, આ પ્લસ હોય હો ભાઈ, આના શું, સોરી માય ફોલ્ટ, આ માઇનસ હોય, ના શું હોય, પ્લસ હોય, Mgવાળો પાર્ટ, CH3 માઇનસ હોય. તો નોર્મલી કન્ડિશન એવી થશે કે નાઇટ્રોજન વધારે વિદ્યુત ઋણ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લે તો આવું બની ગયું હોય. CH3 કાર્બન પોઝિટિવ ચાર્જ, ડબલ બોન્ડ નાઇટ્રોજન નેગેટિવ ચાર્જ, પછી આમાંથી જે જ્યાં જઈ શકતું હોય ત્યાં એડ કરી દો, તો શું બનશે? CH3, આપણે એ જ પેન રાખીએ એટલે પ્રોપર દેખાય. ચાલો, તો શું આવશે? CH3, ધેન કાર્બન ઉપર શું આવવાનું છે? CH3. ઓકે, પછી ડબલ બોન્ડ કરીને શું આવશે? NMgI, બરાબર. આ પ્રોડક્ટ આપણે મળશે, તમે જોઈ શકો, કમ્પેર કરી શકો ઉપરવાળી પ્રોડક્ટ જે છે એના જેવું સેમ રહેશે, બરાબર. હવે આગળની પ્રોસેસ જોઈએ કે આગળ શું થશે. તો સેમ હાઇડ્રોલિસિસ કરાવવાનું છે આપણે ઇન પ્રેઝન્સ ઓફ વોટર, તો H2O ઇન પ્રેઝન્સ ઓફ H+. તો આમાં પ્રોડક્ટ કાંઈ ફેર નહીં પડે, એઝ ઇટ ઇઝ સેમ પ્રોડક્ટ મળશે, બરાબર છે. આપણે પ્રોડક્ટ દર્શાવીએ. ચાલો, પ્રોડક્ટની અંદર આપણને મળવાનું છે CH3 CCH3, પછી ખબર જ છે ને કે અહીંયા ઓક્સિજન એડ કરવાનો છે, તો ડબલ બોન્ડ ઓક્સિજન, તો આકિટોન બની ગયો. નામ શું છે આનું? એસિટોન, બરાબર. શું આવશે? એસિટોન. ચાલો, પછીની 2 પ્રોડક્ટ એઝ ઇટ ઇઝ ઉપર જે દેખાઈ, 1 મોલ ઓફ અમોનિયા, ધેન MgOH and I, રેડી. આ આપણી પ્રોડક્ટ છે, અહીંયા કેટલા મોલ આવશે? 2 મોલ્સ ઓફ. ઓકે, ચાલો અહીંયા 2 જે છે એ રેડ પેનથી કરી દો, એટલે તમે જોઈ શકો અપોઝિટ છે ઉપરના કરતાં, મીન્સ કલર વાઇઝ, બાકી તો રિએક્શન સેમ છે. ઓકે, આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટર, ઓકે, એ વોટ ઇઝ ધ રિએક્શન ઇઝ એન્ડ વોટ ઇઝ ધ સોલ્વન્ટ, હાઉ મેની પ્રોડક્ટ્સ વી ગેટ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ રિએક્શન, બરાબર. તો રિએક્શન કમ્પ્લીટ થયા પછી આપણને 3 પ્રોડક્ટ મળે છે. એક આપણું કીટોન છે, સેકન્ડ જે છે એ એમોનિયા છે, 3rd છે હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ, રેડી. તો આ રિએક્શન છે, બહુ સિમ્પલ છે. ગ્રિગ્નાર્ડ રિએક્શન સાથે કોઈ પણ જગ્યાએ ગ્રિગ્નાર્ડની પ્રોસેસ કરાવો, અને ઇનકેસ આની સાથે પણ આગળ પ્રોસેસ કરાવો તો સેમ પ્રોસેસ થશે. ઓકે, ચાલો આગળ વધીએ. ગ્રિગ્નાર્ડ રિએજન છે એમ ઓર્ગેનોલિથિયમ કમ્પાઉન્ડ્સ જે છે RLI, બરાબર છે. એ પણ નોર્મલી આપણું જે સાયનાઇડ છે એની સાથે પ્રોસેસ કરી અને આપણને સેમ પ્રોડક્ટ આપી શકે છે, બરાબર. તો એ રિએક્શન આપણે આમાં જ જોઈ લઈએ. કોઈ એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ નથી, બરાબર, પણ એના જેવું રિએક્શન આપે છે તો એ આપણે નોર્મલી આમાં કન્સિડર કરી લઈશું, સાથે જોઈશું. ઓકે, ચાલ. તો કઈ રીતે પ્રોસેસ આવશે એ, બરાબર. ચાલો, પ્રોસેસમાં કોની સાથે પ્રોસેસ કરવાની છે? તો RLI, બરાબર. RLI જે છે એ RLIનું નામ જોઈએ, બરાબર. એને કહેવામાં આવશે આલ્કાઇલ લિથિયમ, બરાબર, અથવા ઓર્ગેનોલિથિયમ કહી શકાય. શું કહેવાય? ઓર્ગેનોલિથિયમ. હવે આ ઓર્ગેનોલિથિયમ જે છે એનો મતલબ શું? તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ લિથિયમ સાથે જોડાયેલું હોય એવા લિથિયમને શું કહેવાય? ઓર્ગેનોલિથિયમ. ઓકે, બહુ સિમ્પલ વાત છે. ચાલો આગળ જોઈએ આપણે કે માનો કે હું સાયનાઇડ લઉં છું. સાયનાઇડમાં CH3 CH2 ધેન C BBN છે.
एनी रिएक्शन हूँ कराऊँ छूँ मिथाइल लिथियम साथ ऑर्गेनोलिथियम एट आर की जगह तुम कोईपण ऑर्गेनिक लई शको बराबर। चलो ड्राई ईथर लेवा है केव ईथर ड्राई ईथर ओके एज अ सॉल्वेंट ओके नॉट कैटालिस्ट। तो ड्राई ईथर में एनी प्रोसेस थे हमें आ तो खबर है आम प्रोपेन नाइट्राइल अथवा मिथेन इथेन इथेन साइनो इथेन बराबर साइनो इथेन પણ એટલું યાદ રાખજો કે આયુપીએસસી નામમાં સાઇનો પ્રિફર નથી થતું તો તમારે કમ્પલસરી નાઇટ્રાઇલવાળું યાદ રાખવું પડશે। નાઇટ્રાઇલમાં શું આવશે પ્રોપેન નાઇટ્રાઇલ બરાબર પ્રોપેન નાઇટ્રાઇલ મિથાઇલ લિથિયમ આ જે છે નામ શું છે મિથાઇલ લિથિયમ ઓકે। નાવ હવે આપણે જો એની પ્રોસેસ કરાવીએ તો આપણી ફાઇનલ પ્રોડક્ટ શું હશે મેઇન વસ્તુ આ છે તો સિમ્પલ એઝ દેટ કે આ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લેશે કારણ કે એ ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈ છે તો એમાં થવું બન્યું હશે ને સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બોન્ડ એન નેગેટિવ ચાર્જ હિયર પોઝિટિવ ચાર્જ ઓકે। બહુ સિમ્પલ વાત છે કે લિથિયમ જે છે એ ક્યારેય આપણને નેગેટિવ ના મળી શકે ઓકે કારણ કે ફર્સ્ટ ગ્રુપ મેટલ છે તો ઓલવેઝ પ્લસ વન ચાર્જ આ છે આના પર ટ્રાન્સફર થઈને માઇનસ બનશે તો બસ અલ્ટરનેટ જોડી દો જોડવાથી શું બનશે સી એચ થ્રી દેન સી એચ ટુ કાર્બન ઉપર શું આવવાનું છે સી એચ થ્રી ઓકે ડબલ બોન્ડ નાઇટ્રોજન નેગેટિવ લિથિયમ પોઝિટિવ બરાબર કાઇન્ડ ઓફ સોલ્ટ જે છે સોલ્ટ અહીંયા ફોર્મ થઈ જશે રેડી। એનું પાછું શું કરાવવાનું સેમ આપણે કરાવતા હતા ગ્રિગનાર્ડમાં એ રીતે શું કરાવી દેવાનું હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્સ ઓફ એચ પ્લસ એચ પ્લસની હાજરીમાં એનું હાઇડ્રોલિસિસની પ્રોસેસ કરાવી દેવાની। જો આપણે એનું હાઇડ્રોલિસિસ કરાવશું તો સીધી વાત છે અહીંયા ઓક્સિજન આવશે અહીંયા એનએચથ્રી આવશે ધેન લિથિયમ સાથે શું જોડાઈ જાય ઓએચ ઓકે તો હાઉ મેની મોલ્સ ટુ મોલ્સ ઓકે તો પ્રોડક્ટ શું આવશે સી એચ થ્રી સી એચ ટુ સી સી એચ થ્રી ડબલ બોન્ડ ઓક્સિજન ઓકે। નાવ સેકન્ડ પ્રોડક્ટ ઇઝ અમોનિયા એન્ડ લાસ્ટ વન ઇઝ LiOH બરાબર લિથિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આપણી જે પ્રોડક્ટ છે એ તમે જોઈ શકો આપણી પાસે કિટોન છે બરાબર છે અને એ કિટોન જે છે એનું નામ શું આવશે તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન તો બ્યુટેન ટુ ઓન શું આવશે બ્યુટેન ટુ ઓન રેડી આ એનું નામ છે। તો તમે જોઈ શકો કે આપણે ઓર્ગેનો લિથિયમનો ઇનકેસ યુઝ કરીએ છીએ તો પણ આપણી પ્રોડક્ટ તો ફાઇનલી શું મળવાની છે એઝ ઇટ ઇઝ કિટોન મળશે જે આપણને ઉપર આપણું સાયનાઇડ જે છે એની આપણે ગ્રિગનાર સાથે પ્રોસેસ કરાવતા હતા ત્યારે જે મળતું હતું એ સેમ વસ્તુ અત્યારે આપણને અહીંયા મળશે ઓકે। ચાલો તો આ એક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ હતી બરાબર છે જે આપણે જોઈ આગળ વધ્યા। હવે ઓર્ગેનોલિથિયમ કમ્પાઉન્ડ જે છે એ નોર્મલી યુઝ થાય છે એટલા માટે કારણ કે એની રિએક્ટિવિટી થોડી હાઈ લેવલની હોય છે બરાબર છે। મેં અગાઉ પણ તમને એક્સપ્લેન કર્યું કે કિટોન જે છે હજી પણ ગ્રિગનાર રિએજન્ટ સાથે આગળ પ્રોસેસ કરવા માટે એબલ છે બરાબર। તો એક એક્ઝામ્પલ દઈ દઉં કે કઈ રીતે કિટોન મળી જાય પછી કિટોન પણ ગ્રિગનાર સાથે પ્રોસેસ કરીને ફાઇનલી શું આપી શકે ઓકે। ચાલો જોઈએ આપણે એટલે પછીના લેશનમાં જ્યારે એ પ્રોસેસ આવશે ત્યારે હું તમને યાદ કરાવીશ ઓકે। ચાલો તો માનો કે આપણી પાસે કિટોનની અંદર આપણને શું મળેલું છે એ તમને કહું બરાબર કે કિટોનમાં આપણી પાસે માનો કે છે સી એચ થ્રી ધેન સી ડબલ બોન્ડો ધેન સી એચ થ્રી એસિટોન મળ્યું ત્યાં જ છે એની ગ્રિગનાર સાથે પ્રોસેસ કરાવીએ સી ટુ એચ ફાઇવ એમ જી બી આર ઓકે આ ગ્રિગનાર સાથે આપણે પ્રોસેસ કરાવીએ। તો આટલું યાદ રાખજો કે હંમેશા જ્યારે કિટોન કે આલ્ડિહાઇડની ગ્રિગનાર સાથે પ્રોસેસ કરાવો ને ત્યારે કાર્બન સિંગલ ઓક્સિજન એવી રીતે થઈ જશે આમાં વિદ્યુત ઋણતા કોની વધારે ઓક્સિજનની બરાબર તો આવું બની જશે એમાંથી સી એચ થ્રી સી ઓક્સિજન નેગેટિવ કાર્બન પોઝિટિવ સી એચ થ્રી આમાં ખબર જ છે કે આ નેગેટિવ છે આ શું છે પોઝિટિવ તે એ રીતે જોડી દેવાનું તો શું મળી જાય સી એચ થ્રી કાર્બન ઓક્સિજન સાથે શું જોડાઈ જશે તો એમ જી બી આર જોડાઈ જશે ઓકે અહીંયા શું જોડાશે સી ટુ એચ ફાઇવ અને એઝ ઇટ ઇઝ અહીંયા શું આવી જાય ઓક્સિજન એ તો જોઈ લો ને હજી એક સી એચ થ્રી બાકી છે
બરાબર બે સીએચથ્રી છે ને અહીંયા જોઈડા, આવવાનું હાઇડ્રોલિસિસ કરાવવાનું ઇન પ્રેઝન્સ ઓફ એચ પ્લસ. તો એચ પ્લસની પ્રેઝન્સમાં વોટર સાથે પ્રોસેસ, દેન વોટર સાથેની પ્રોસેસથી માઇનસ થઈ જાય એમ જી ઓ એચ બી આર રેડી, અને બની શું જાય તો સીએચથ્રી સી સી ટુ એચ ફાઇવ સીએચથ્રી અને અહીંયા આવી જાય ઓ એચ આલ્કોહોલ બને. બરાબર, તો તમે જોઈ શકો કે કિટોન સાયનાઇડમાંથી બનાવવું હોય તો એક રિગ્નાર સાથે પ્રોસેસ, કિટોન બન્યા પછી અહીંયા સુધી પહોંચવું છે તો એક રિગ્નાર સાથે પ્રક્રિયા સેમ કન્ડિશન. બરાબર, કયા સોલ્વન્ટમાં થાય? ઇથરમાં. રેડી, એ તો કોમન છે. ચાલો આજે બહેનો ને એને તમે અહીંયા આમ પણ લખી શકો સી એચ ટુ સી એચ થ્રી. ઓકે, તો આખું નામ શું થશે આલ્કોહોલનું? બરાબર, તો વન ટુ થ્રી એન્ડ ફોર, તો શું આવશે નામ? ટુ મિથાઇલ બ્યુટ ઓર બ્યુટેન ટુ ઓલ. બરાબર, તો અહીંનું નામ છે ટુ મિથાઇલ બ્યુટેન ટુ ઓલ. ઓકે, તો તમે સમજી શકો કે કિટોન કે આલ્ડીહાઇડની ઇવન હું ગ્રિગ્નાર સાથે પ્રોસેસ કરાવું છું તો પણ મને ફાઇનલી શું મળવાનું છે? કોઈ ચોક્કસ પ્રોડક્ટ મળશે, લાઈક સાયનાઇડમાંથી આપણને કિટોન મળી ગયું, કિટોનમાંથી શું મળશે? આલ્કોહોલ. ઓકે, ચાલો, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ હતી જે આપણે જોઈ લીધી. રેડી, આગળ વધીએ. ચાલો, આલ્ડીહાઇડ અને સોરી સાયનાઇડ જે છે એની વાત કરીએ છીએ. આપણે સાયનાઇડની ઘણી બધી પ્રોસેસીસ જોતા હતા, એ પ્રોસેસીસમાં આપણે પાંચમા નંબરની પ્રોસેસ જોઈ ગ્રિગ્નાર સાથે પ્રક્રિયા, હવે સિક્સ નંબરની પ્રોસેસ. બરાબર, તો છઠ્ઠા નંબરની પ્રક્રિયા શું આવશે? એ આવશે આલ્કોહોલ ઉમેરાવાની પ્રક્રિયા, સાયનાઇડમાં આલ્કોહોલ ઉમેરાવાની પ્રક્રિયા, આલ્કોહોલ ઉમેરાવાની પ્રક્રિયા. તો નોર્મલી આલ્કોહોલ છે એ કઈ રીતે સાયનાઇડ કમ્પાઉન્ડની અંદર એડ થશે આપણે જોવાનું છે. ચાલો એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે છે આર ટ્રિપલ બોન્ડ એન, ઓકે, આર સી ટ્રિપલ બોન્ડ એન સાયનાઇડ. બરાબર, આલ્કાઇલ સાયનાઇડ આર ડેશ ઓ એચ, આ છે આલ્કોહોલ ઇન પ્રેઝન્સ ઓફ એચ સી એલ. મતલબ કોઈ મિનરલ એસિડની પ્રેઝન્સમાં આપણે સાયનાઇડની આલ્કોહોલ સાથે પ્રોસેસ કરાવીએ છીએ. બરાબર, તો આપણને ફાઇનલ પ્રોડક્ટ શું મળશે આપણે જોવાનું છે. તો ધ્યાન આપજો, નોર્મલી કન્ડિશન શું થશે? અહીંયા આપણને ખબર છે કે એચ અને સી એલ આર ઓ એચ, આર પ્લસ ઓ એચ માઇનસ થશે, અને સી ટ્રિપલ બોન્ડ એન છે તો આર સી ડબલ બોન્ડ એન રહેશે. એક બોન્ડ જે છૂટો પડે, બરાબર છે, ત્યાં શું જોડાઈ જશે? તો આર ઓ આર ડેશ, શું જોડાશે? ઓ આર ડેશ. અને ઓ આર ડેશ જો ત્યાં જોડીએ તો બે હાઇડ્રોજન છે એ અહીંયા જોડાય, તો કયો ચાર્જ આવે? પ્લસ. શું કામ? કારણ કે નાઇટ્રોજને એક લોન પેરથી હાઇડ્રોજને પોતાની સાથે જોડેલો હશે. ઓકે, અને અહીંયા શું જોડાઈ જશે? સી એલ માઇનસ, આખા સાથે, આખું આ જે દેખાય, બરાબર, આખો પોઝિટિવ અહીંયા, બરાબર, એની સાથે કોણ જોડાઈ જાય? સી એલ માઇનસ. તો એ કાઇન્ડ ઓફ સોલ્ટ બની જશે, એક પ્રકારનો ક્ષાર. એનું આપણે શું કરાવવાનું? જળ વિભાજન, મતલબ પાણી સાથે પ્રોસેસ. જો હું પાણી સાથે પ્રોસેસ કરાવીશ ને તો આમાંથી શું બનશે? એટલું યાદ રાખજો કે આર સી, હવે ડબલ બોન્ડ હોય ને તો ઈ એઝ ઇટ ઇઝ રે, ત્યાં ઓક્સિજન આવી જાય, ઓ આર ડેશ થઈ જાય. પ્લસ હવે એનએચ ટુ છે ને, બીજા બે હાઇડ્રોજન આવ્યા એટલે શું બની જાય? એનએચ ફોર થઈ ગયું, એનએચ ફોર પ્લસ અને સી એલ માઇનસ, એમોનિયમ ક્લોરાઇડ બની જશે. અને અહીંયા જે બને ને એનું નામ શું છે? એસ્ટર છે ભાઈ. બરાબર, તો આ યાદ રાખજો કે સાયનાઇડની આલ્કોહોલ સાથે પ્રોસેસ કરાવો છો ઇન પ્રેઝન્સ ઓફ એસિડ તો પહેલાં તમને સોલ્ટ ટાઈપનું બંધારણ જોવા મળશે. બરાબર છે, અને ફાઇનલી જે તમને મળશે ને એસ્ટર હશે. તો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે, ભૂલવી નહીં, એસ્ટર બનવાની પ્રોસેસ છે. ચાલો આપણે એનું એક પ્રોપર એક્ઝામ્પલ લઈને જોઈએ. લાઈક માનો કે મારી પાસે છે સી એચ થ્રી સી ટ્રિપલ બોન્ડ એન. બરાબર, હવે આજે છે એની પ્રોસેસ હું કરાવું છું કોની સાથે? તો સી ટુ એચ ફાઇવ ઓ એચ સાથે. ઇન પ્રેઝન્સ ઓફ કયું લેવાનું છે? તો એચ ટુ એસ ઓ ફોર.
बराबर एच टू एस ओ फोर कॉन्सेंट्रेट केवू लेवानू छे तो सांद्र एच टू एस ओ फोर एट हायर टेम्परेचर बराबर तो प्रोसेस थई अने फाइनली आपणने शुं मळशे ए जोईए तो सी एच थ्री सी डबल बॉन्ड અહીંયા જોડાઈ જશે સી ટુ એચ ફાઈવ ઓ સી ટુ એચ ફાઈવ જોડાશે ઓ સી ટુ એચ ફાઈવ ઉપર શું આવશે એન એચ ટુ પ્લસ બરાબર અને આખાનું આખું જે છે બરાબર છે એ આખાને અહીંયા ટુ શું આવશે એસઓ ફોર માઇનસ ટુ રેડી તો તમે સમજી શકો આ સિંગલ પ્લસ ચાર્જ હોવાથી આખા નીચે કેટલા કરવા પડ્યા બે અને એસઓ ફોર માઇનસ ટુ જોડાનું મારે સંતુલન તો કરવું જ પડશે સંતુલન કરું તો એચ ટુ એસઓ ફોર એઝ ઇટ ઇઝ એની કોઈ જરૂર નથી ડબલ કરવાની પણ આ બેને કેટલા કરવા પડે બે બરાબર તો પહેલી તો આવી પ્રોડક્ટ મળે હવે ફાઇનલી એનું આપણે શું કરાવવાનું થશે તો હાઇડ્રોલિસિસ કરાવીએ બરાબર ધેન હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્સ ઓફ વોટર તો શું બની જશે કે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ ઓ સી ટુ એચ ફાઈવ કેટલા મોલ મળશે બે મોલ મળશે કારણ કે અહીંયા બે છે ને હવે એસઓ ફોર માઇનસ ટુ અને એનએચ ફોર એનએચ ફોર પ્લસ બે જ છે ને બે હાઇડ્રોજન અહીંયા એડ થશે આ બે મોલ વપરાશે તો શું બનશે એનએચ ફોર ટ્વાઇસ એસઓ ફોર જેવું એસિડ યુઝ કરશો એ ટાઈપની તમને ફાઇનલ પ્રોડક્ટ મળશે બરાબર છે તો તમે સમજી શકો કે આપણે આલ્કોહોલ છે એની સાયનાઇડ સાથે પ્રોસેસ કરાવીએ તો આપણી ફાઇનલ પ્રોડક્ટ શું મળશે એસ્ટર ઓકે અને તમે જોઈ શકો પહેલાં મેં એચસીએલ સાથે પ્રોસેસ કરાવી સેકન્ડ મેં એચ ટુ એસઓ ફોર સાથે પ્રોસેસ કરાવી તો સંતુલન એ પ્રમાણે ચેન્જ થશે બાકી પ્રોસેસમાં એટલો કોઈ ચેન્જ આવતો નથી રેડી ચાલો તો સાયનાઇડ જે છે એની પ્રોસેસીસ કેટલી જોઈએ આપણે ટોટલ છ પ્રોસેસ જોઈ ચાલો યાદ કરાવી દો ફર્સ્ટ પ્રોસેસ આપણે જે જોઈ બરાબર છે એ આપણે એનું શું જોયું તો ભાઈ આપણે એનું જોઈ ગયા હાઇડ્રોલિસિસ બરાબર હાઇડ્રોલિસિસ કરાવીએ તો જો આપણે સંપૂર્ણ હાઇડ્રોલિસિસ કરાવીએ તો એસિડ મળે આંશિક હાઇડ્રોલિસિસ કરાવીએ તો એમાઇડ મળે સેકન્ડ રિએક્શન આપણે જોઈતી શુષ્ક એચસીએલ સાથે પ્રક્રિયા તો એમાં ડિપેન્ડ કરે છે કે તમે કેટલું એચસીએલ યુઝ કરો છો ઓછો એચસીએલ યુઝ કરશો ઇમિનોક્લોરાઇડ મળશે વધારે યુઝ કરશો એમિનોક્લોરાઇડ મળશે હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે એચ ટુ એસ સાથે પ્રોસેસ કરાવશો તો થાયો એસિડ એમાઇડ મળી જશે અને જો અમોનિયા કે પ્રાઇમરી એમાઇન સાથે પ્રોસેસ કરાવશો તો એમિડીન મળી શકે અને અથવા વિસ્થાપિત એમિડીન મળી શકે બરાબર છે આ પ્રોસેસ પછી આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે પ્રોસેસ જોઈ તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે જ્યારે પ્રોસેસ કરાવીએ ત્યારે આપણને કિટોન મળે છે લિથિયમ ઓર્ગેનો લિથિયમ સાથે પ્રોસેસ કરાવીએ ત્યારે પણ કિટોન મળે છે બરાબર આ કિટોનની આપણે વધારે ગ્રિગ્નાર્ડ સાથે પ્રોસેસ કરાવીએ આગળ પણ તો ફાઇનલ પ્રોડક્ટ આલ્કોહોલ મળી જાય છે અને લાસ્ટ પ્રોસેસ અત્યારે જે જોઈ છઠ્ઠા નંબરની એ હતું આલ્કોહોલ ઉમેરાવાની પ્રક્રિયા તો આપણે જ્યારે સાયનાઇડની આલ્કોહોલ સાથે ઇન પ્રેઝન્સ ઓફ એની મિનરલ એસિડ પ્રોસેસ કરાવીએ ધેન વી હેવ ધ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ એસ્ટર એસ્ટર આપણને ફાઇનલ પ્રોડક્ટમાં મળે છે ચાલો હવે છેલ્લા નંબરની જે પ્રોસેસ બાકી છે આપણે એના ઉપર ફોકસ કરીએ ઓકે સેવન્થ નંબરની લાસ્ટ પ્રોસેસ બાકી છે અને એ જે છે એ છે રિડક્શનની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા ઓકે તો રિડક્શનની આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે અત્યારે જોવાની છે બરાબર સોરી ચાલો ઓકે તો રિડક્શન કઈ રીતે થાય એ આપણે જોઈએ હવે રિડક્શનમાં નોર્મલી પાર્ટ પડી જાય છે બરાબર છે ફર્સ્ટ રિડક્શનની પ્રોસેસ જોઈએ તો એ જે રિડક્શન છે એને કહેવામાં આવશે પ્રબળ રિડક્શન સ્ટ્રોંગ રિડક્શન કંઈ રહેવાનો દે બરાબર મતલબ જ્યાં ત્યાંથી ઓક્સિજન કેન્સલ આઉટ કરી શકે ઓર સમટાઈમ્સ હાઇડ્રોજન એડ કરી શકે બરાબર ચાલો તો ફર્સ્ટ રિડક્શન આપણે નિકલ ઓર પ્લેટિનમની પ્રેઝન્સમાં માનો કે મારી પાસે છે સી એચ થ્રી સી ટ્રિપલ બોન્ડ એન એનું હું રિડક્શન કરાવું છું નિકલ અથવા કોની પ્રેઝન્સમાં પ્લેટિનમ બરાબર એટલે ટુ મોલ્સ ઓફ એચ ટુ ઉમેરાશે હવે બે મોલ આપણે એચ ટુ એડ કરીએ તો શું મળી જાય સી એચ થ્રી સી એચ ટુ એન એચ ટુ કેટલું ઇઝી પ્રાઇમરી અમાઇન ફોર્મ થાય છે પ્રાઇમરી
एमाइन, याद છે? સાયનાઇડના રિડક્શનથી પ્રાઇમરી એમાઇન બને એવી પ્રોસેસ આપણે એમાઇન જે છે એના ફોર્મેશનની પ્રોસેસમાં જોઈએ છે. ઓકે, ચાલો અથવા હું અહીંયા જ કહી દઉં છું આ માટે, એટલે આગળ પ્રોસેસ જોઈને. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરી શકાય, બરાબર, સંકીર્ણ સંયોજન છે. અથવા સોડિયમ પ્લસ એલ્કોહોલ યુઝ કરી શકો એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. તો તમે જોઈ શકો સેમ પ્રોડક્ટ મળશે, નથિંગ સ્પેશિયલ. ઓકે, ચાલો આગળ જોઈએ. માનો કે મારી પાસે એક એક્ઝામ્પલ છે CH3CH2C ट्रिपल बॉन्ड, એની આપણે રિડક્શનની પ્રોસેસ ચાર હાઇડ્રોજનથી H2 2H2 પણ લખી શકો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, રેડી, અથવા સોડિયમ ઇન એલ્કોહોલ. આમ આપણે પ્રોસેસ કરાવીએ, બરાબર છે, તો આપણને શું મળી જશે? તો આપણી પ્રોડક્ટ રહેશે CH3CH2CH2NH2, રેડી. આ જે મળે છે એનું નામ શું આવશે? પ્રોપેન એમાઇન, પ્રોપેન વન એમાઇન, ઓર પ્રોપેન એમાઇન કહી શકો, રેડી, ડઝન્ટ મેટર. ચાલો હવે હું બેન્ઝીન રિંગવાળું સાયનાઇડ લઉં, C6H5C ट्रिपल बॉन्ड, બરાબર. હવે આ જે છે સાયનોબેન્ઝીન ઓર બેન્ઝોનાઇટ્રાઇડ, એની ચાર મોલ એચ સાથેની રિડક્શનની પ્રોસેસ ઇન પ્રેઝન્સ ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ઓર યુ કેન સી, ઓર યુ કેન યુઝ સોડિયમ ઇન એલ્કોહોલ, બરાબર. સોડિયમ ઇન એલ્કોહોલ યુઝ કરો તો C6H5CH2, અહીંયા કાંઈ નહીં, અહીંયા બે એચ આપી દેવાના છે, અહીંયા બે એચ આપી દો, બસ છે, પ્રોડક્ટ મળી લખી નાખો CH2NH2 મળશે. એમાઇન જ છે, પ્રાઇમરી એમાઇન, પણ એને બેન્ઝાઇલ એમાઇન કહેવાય, આને બેન્ઝોનાઇટ્રાઇલ ઓર બેન્ઝેમાઇન, બરાબર, શું કહેવામાં આવશે? બેન્ઝોનાઇટ્રાઇલ ઓર સાયનોબેન્ઝીન, નોર્મલી શું કહેવાય? સાયનોબેન્ઝીન નોર્મલી, પણ આજે છે ને એને કહેવામાં આવશે બેન્ઝાઇલ એમાઇન, બેન્ઝાઇલ એમાઇન. તો બેન્ઝાઇલ એમાઇન જે છે એટલા માટે, કારણ કે વચ્ચે CH2 ગ્રુપ આવે છે, અહીંયા બેન્ઝોનાઇટ્રાઇલ ઓર સાયનોબેન્ઝીન, બીકોઝ દેર ઇઝ નો એમાઇન ગ્રુપ એન્ડ નો હિયર H2, બરાબર છે. તો બેન્ઝાઇલ એમાઇન છે અહીંયા આપણને મળશે. હવે નોર્મલી કેવું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ ઇન આલ્કોહોલ, એને નામ આપવામાં આવે છે મેન્ડિયર રિડક્શન. સાંભળજો, આ જે પ્રોસેસ છે ને પર્ટિક્યુલર આ પ્રોસેસ કે જેની અંદર આપણે રિડ્યુસિંગ એજન્ટ તરીકે કોને વાપરા છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓર સોડિયમ ઇન આલ્કોહોલ, એને મેન્ડિયસ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? મેન્ડિયસ પ્રક્રિયા, નામ યાદ રાખજો, ઇન કેસ કેક પૂછાઈ જાય તો તમને કામમાં આવી શકે, બરાબર છે. તો ધીસ ઇઝ નોન એઝ મેન્ડિયસ પ્રોસેસ. ઓકે, ચાલો આગળ વધીએ. આ આપણું પ્રબળ રિડક્શન હતું, હવે આપણે શું કરશું? માઇલ્ડ રિડક્શન જોશું, એટલે નિર્બળ રિડક્શનની પ્રક્રિયા. સેકન્ડ છે નિર્બળ રિડક્શનની પ્રક્રિયા, બરાબર. તો આપણે એકદમ વીક રિડક્શન કરાવીએ તો આપણી ફાઇનલ પ્રોડક્ટ શું હોઈ શકે? આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. ચાલો હવે નિર્બળ રિડ્યુસિંગ એજન્ટમાં કયા કયા યુઝ કરી શકાય, તો એમાંનું એક સારું છે SnCl2, આઈ થિંક આ તમે જોઈ ગયા છો વિથ HCl, બરાબર. તો SnCl2ની HCl સાથે પ્રોસેસ કરાવો તો બની જશે SnCl4, તો સીધી વાત છે, અહીં કેટલા જોશે? બે, અને બે શું બનશે? હાઇડ્રોજન, બરાબર. તો અહીંયા આપણને SnCl4 એટલે સ્ટેનસ ક્લોરાઇડ મળે છે, સ્ટેનિક ક્લોરાઇડ. ઉદાહરણ લઈએ કે RC ट्रिपल बॉन्ड N છે, એની બે હાઇડ્રોજન સાથે પ્રોસેસ, બરાબર, SnCl2 + HCl અને ઇથરમાં. જ્યારે આ પ્રોસેસ આપણે કરાવશું ને ત્યારે આપણને જે પ્રોડક્ટ છે એ કમ્પ્લીટલી તો નહીં મળી શકે, બીકોઝ નિર્બળ રિડ્યુસિંગ એજન્ટ છે, એટલે ડાયરેક્ટ બે જગ્યાએ H2 H2 એડ નહીં થાય, બરાબર. બંને જગ્યાએ ખાલી એક એક એચ એડ થઈ શકે એચ, તો શું બને? RCH ડબલ બોન્ડ શું બનશે? NH, રેડી. એની સાથે શું જોડાઈ જશે? HCl. તો આવી પ્રોડક્ટ તો અગાઉ પણ યાદ હોય તો આપણે જોઈ ગયા છે, આને કહેવાય RD-માઇન હાઇડ્રોક્લોરાઇડ. શું કહેવાય? RD-માઇન. ઇમાઇન એટલા માટે કારણ કે ડબલ બોન્ડને NH આવે ને એટલે ઇમાઇન કહેવાય, બરાબર. RD-માઇન કારણ કે અહીંયા ડબલ બોન્ડ O એટલે RD-હાઇડ થઈ જાય,
बराबर, तो एल्डिहाइड हाइड्रोजन क्लोराइड, हाइड्रोजन क्लोराइड, रेडी, एल्डिहाइड हाइड्रोजन क्लोराइड जो है अपनी फाइनल प्रोडक्ट है अँ भाई, बराबर। तो आपणे पार्शियल हाइड्रो सॉरी पार्शियल रिडक्शन करेलू छे। हवे हूँ आने गरम एटले बॉइल वॉटर साथ जो प्रोसेस कराऊँ छू आनी, बराबर, तो आपणी फाइनल प्रोडक्ट है आपने एल्डिहाइड मिली शके, नाम में आए ना एल्डिहाइड, तो एल्डिहाइड मिली शके, बीजू शू मिली शके, अमोनियम क्लोराइड मिली शके, बराबर। तो शू बनी जाए आर सी डबल बॉन्ड ओ एच एल्डिहाइड बनी गयो, प्लस बीजू शू बन से तो एनएच फोर सी एल, रेडी। एल्डिहाइड नाम आए तो सीधो कंक मतलब थत हे तेरे आम आए अपने नॉर्मली कही सकिए, तो एल्डिहाइड फाइनल प्रोडक्ट मे। तो जारे पर तमे निशन स्टडी करो एल्डिहाइड कीटोन कार्बोक्सिलिक एसिड, तो यहाँ एल्डिहाइड की बनावट में आ रिएक्शन मूकी सको, डजंट मैटर बिकॉज अँ एल्डिहाइड बने। ओके चलो, तो एक बहुत सारू एक्जाम्पल अपनी पास अँ ते खाली शूँ कर सको, सी एच थ्री एड कर दियो, तो आज स्थान है न्या शू आ जाए सी एच थ्री, तो एसिटाल्डिहाइड बनी जाए, बराबर। बाकी तो एज इट इज रहे, कहीं स्पेशल है नहीं, बराबर। तो बस आज वस्तु थी, रेडी। चलो आग जो मानो के હવે એની રિડક્શનની પ્રોસેસ આર સી ટ્રિપલ બોન્ડ એન, બરાબર, રિડક્શન બે હાઇડ્રોજન રિડક્શન કરાવીએ ડાઈ આલ્કાઇલ, એનું નામ આવશે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, શું આવશે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, રેડી। એની એના વડે રિડક્શનની પ્રોસેસ કરાવો ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ઓકે, ડાય આઈસો બ્યુટાઇલ કીધું છે, સી એચ થ્રી સી સી એચ થ્રી, ઓકે, સી એચ સી એચ ટુ એલ્યુમિનિયમ, સી એચ થ્રી એચ આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઓ એચ, રેડી। તો ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ પણ એક સારો રિડ્યુસિંગ એજન્ટ છે, મિકેનિઝમ બધાની અલગ અલગ આવે, બાકી પ્રોસેસમાં જે પ્રોડક્ટ મળશે એમાં સિમિલારિટી જોવા મળશે, ઓકે। તો આજે છે ને એ આનું કમ્પાઉન્ડ છે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આ આઇસોબ્યુટાઇલ છે, આઇસોબ્યુટાઇલ એવા આઇસોબ્યુટાઇલ કેટલા છે બે, એટલે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ઓકે। એની પ્રેઝન્સમાં જો તમે રિડક્શન કરાવો તો સેમ પ્રોસેસ થશે, કાંઈ ફેર નહીં, શું બને આર સી એચ ડબલ બોન્ડ એન એચ એલ્ડિહાઇડ બનશે, બરાબર। આ એલ્ડિહાઇડ છે એનું શું કરાવો એચ ટુ ઓ, રેડી, તો એલ્ડિહાઇડ બનશે આર સી એચ ઓ, બરાબર, બીજું શું બનશે એન એચ ફોર ઓ એચ, બસ સિમ્પલ, રેડી, ઓકે ચાલો। તો આ તમે જોઈ શકો આ રિડક્શનની પ્રોસેસ છે, પણ આલ્કાઇલમાં જોઈ, માનો કે બેન્ઝીન રિંગમાં દેખાડવી, સી સિક્સ એચ ફાઇવ સી ટ્રિપલ બોન્ડ એન સાઇનો બેન્ઝીન, બરાબર છે, ટુ મોલ્સ ઓફ હાઇડ્રોજન સાથે ઇન પ્રેઝન્સ ઓફ એસએન સી એલ ટુ એન્ડ એચ સી એલ આપણે પ્રોસેસ કરાવીએ ઇથરમાં, તો પહેલાં જ બની જશે સી સિક્સ એચ ફાઇવ સી એચ ડબલ બોન્ડ એન એચ, બરાબર, શું બનશે આ એલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ હાઇડ્રોક્લોરાઇડ, અહીંયા એચ સી એલ જોડાઈ, નામ શું આવશે બેન્ઝાલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, તો બેન્ઝાલ્ડિહાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડ જે છે આપણને નોર્મલી અહીંયા ફાઇનલ પ્રોડક્ટમાં મળે છે, આનું શું કરાવવાનું આપણે એટ હાયર ટેમ્પરેચરે બોઇલ્ડ વોટર સાથે પ્રોસેસ, રેડી। તો ફાઇનલ પ્રોડક્ટ આવશે સી સિક્સ એચ ફાઇવ સી એચ ડબલ બોન્ડ ઓ પ્લસ શું બનશે ભાઈ એન એચ ફોર સી એલ, એન્ડ ધીસ ઇઝ અવર બેન્ઝાલ્ડિહાઇડ, બરાબર, બેન્ઝાલ્ડિહાઇડ પ્રોડક્ટ મળશે, રેડી। ચાલો, તો તમે જોઈ શકો કે આપણે બહુ બધી રિએક્શન્સ જોઈએ, ઓકે, એ બધી રિએક્શન સાયનાઇડ સંયોજનની કેમિકલ પ્રોપર્ટીઝ છે, એટલી કોઈ ડિફિકલ્ટ નથી, વધીન સેવન પ્રોસેસ જોઈ છે, તો સાત પ્રોસેસ તો તમે આરામથી ઇઝીલી યાદ રાખી શકો, બરાબર, લખતું જવાનું છે પ્લસ યાદ રાખતી જવાની છે અને સમયાંતરે એને રિવાઇઝ કરવાની, તમે જેટલું રિવિઝન કરશો એટલો તમને ફાયદો થશે,
અને આવા એમસીક્યુ તમારા પાસે મને ખબર છે એલન છે જ, બરાબર. તો એલનની અંદર બહુ બધા એમસીક્યુ આપેલા છે ઓર્ગેનિક રિએક્શન્સને લગતા, બરાબર, એક્ઝામના પણ છે. સોલ્વ કરો, ડેફિનેટલી તમે આ બધી રિએક્શનને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી યાદ રાખવાનું શીખી જશો, બરાબર, એને સમજી શકશો એટલે તમે યાદ રાખી શકશો, બરાબર. ચાલો, હવે મારું કહેવાનું એમ છે કે હજી પણ આ લેશન બાકી છે, બહુ લોંગ લેશન, તમારા ચોપડીમાં તો શોર્ટ છે બટ આપણે શોર્ટ નથી, બરાબર. તો ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ ધીસ લેશન ઇન ફ્યુ લેક્ચર્સ, બરાબર. ચાલો, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.